हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मारू नाम छे किंजल अने आज हूँ लईने आवी छू काठियावाड़ी स्टाइल कंटोलाना शाकनी रेसिपी। कंटोला ने घणी जगह कंकोड़ा पण के छे अने जंगली कारेला पण के छे। तो चलो एनी रेसिपी स्टार्ट करिए। विडियो गमे तो लाइक शेर अने चेनल ने सब्सक्राइब करवानुं ना भूलशो। कंटोला तमने चोमासानी सीजन में जोवा मळे छे, तो अत्यारे तमने शाक मार्केट में इजीली मळी जाय छे अने हेल्थ माटे पण खूब ज लाभदायी छे। तो चलो एनी रेसिपी स्टार्ट करिए। अने हाँ, गामडा में तो इजीली खेतर माथी मळी जाय छे, तो अमे लोको ए खेतर माथी लईने आव्या हता, तो तमने आगळ विडियो में जोवा मळशे। तो तमे अहीं जोई शको छो एकदम फ्रेश अने ताजा कंटोला अमे लोको खेतरमांथी तोड़ीने लईने आव्या हता। तो तमने आगळ विडियोमां जोवा मळशे के एनो जे वेलो होय छे एमां नानी साइजना पण कंटोला हता। तो मने थयुं तमारी साथे चोक्कसथी ए विडियो शेर करूँ। तो तमे अहीं जोई शको छो एकदम नानी साइजना कंटोला छे अने ए वेलामां थाय छे। मने थयुं के आ विडियो तमारी साथे चोक्कसथी शेर करवो जोईए। तो अमे लोको आमांथी ताजा कंटोला तोड़ीने लईने आव्या हता, एनी अलग ज मजा होय छे। तो चलो हवे एनी रेसिपी स्टार्ट करीए। तो तमे अहीं जोई शको छो कंटोला ने मैं सारी रीते पानी थी वॉश करी लीधा छे। तो हवे आपणे एने समारीशुं। तमे जे साइज में कट करवा मांगता होय ए रीते तमे कट करी शको छो। आ शाक खावामां खूब ज टेस्टी लागे छे, तो एकवार आ रीते रेसिपी बताव्या प्रमाणे घरे चोक्कसथी ट्राई करजो, खावामां खूब ज टेस्टी लागशे। तो तमे अहीं जोई शको छो कंटोला ने आ रीते आपणे समारी लेशुं। तमारे जे साइजमां कट करवा होय ए साइजमां तमे एने कट करी शको छो। तो तमे जोई शको छो कंटोला ने आ साइज में कट करी लीधा छे। तो हवे आपणे एनो वघार करीशुं। एक कढ़ाईनी अंदर एक चमचाथी थोड़ू वधारे आपणे तेल नाखीशुं। तेल नाख्या पछी आपणे तेलने गरम थवा देशुं। હવે આપણે અહીંયા ઉમેરીશું લસણ। લસણને અહીંયા તમે જોઈ શકો છો મેં થોડું વધારે લીધું છે, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો સૌ પ્રથમ આપણે નાખીશું લસણ। લસણ નાખ્યા પછી આપણે એને બ્રાઉન રંગનું થવા દેશું। હવે આપણે એમાં નાખીશું 1/4 ટીસ્પૂન જેટલું જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી રાઈ। રાઈ અને જીરુંને પણ તેલમાં સારી રીતે સાતડવાના છે। તમે અહીંયા જોઈ શકો છો જીરું, રાઈ અને લસણ તેલમાં સારી રીતે પાકી ગયા છે। તો હવે આપણે નાખીશું 1/4 ટીસ્પૂન જેટલી હિંગ। હિંગ નાખ્યા પછી ડાયરેક્ટ આપણે કંટોલાનો વઘાર કરી દેશું। હવે આપણે અહીંયા ઉમેરીશું 1/2 ચમચી જેટલી હળદર। હળદર ઉમેર્યા પછી શાકને સારી રીતે આપણે મિક્સ કરી લેશું। હવે આપણે એમાં ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું। મીઠું નાખ્યા પછી સારી રીતે આપણે એને મિક્સ કરી લેશું અને આ શાકને આપણે તેલમાં જ પકાવવાનું છે। બે થી ત્રણ મિનિટ સુધી ધીમી આંચ ઉપર આપણે શાકને ઢાંકીને પકાવીશું। 2-3 મિનિટ ઢાંકીને પકાવ્યા પછી આપણે એમાં ઉમેરીશું 1 મીડિયમ સાઇઝનું ટમાટર। ટમાટર ઉમેર્યા પછી પણ આપણે 2-3 મિનિટ સુધી ઢાંકીને પકાવીશું। તો તમે અહીંયા જોઈ શકો છો 2-3 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે આ સમય ઉપર ઉમેરીશું ટમાટર। ટમાટર ઉમેર્યા પછી પણ આપણે એને ઢાંકીને પકાવીશું। ટમેટો
ઉમેર્યા પછી આપણે 2-3 મિનિટ સુધી ધીમી આંચ ઉપર ઢાંકીને પકાવીશું તો ટમેટાં અને કંટોલા તેલમાં સારી રીતે પાકી જશે. તો તમે અહીંયા જોઈ શકો છો 2-3 મિનિટ થઈ ગઈ છે, ટમેટાં અને કંટોલા સારી રીતે પાકી ગયા છે. તો હવે આપણે આ સમય ઉપર ઉમેરીશું 1.5 ચમચી જેટલી લસણવાળી ચટણી. લસણવાળી ચટણી તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધતી કરી શકો છો, તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ ઓછી વધતી કરી શકો છો. લસણવાળી ચટણીની રેસીપી જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. લસણવાળી ચટણી ઉમેર્યા પછી હવે આપણે શાકને સારી રીતે મિક્સ કરી દઈશું અને અહીંયા કંટોલાનું શાક તૈયાર થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો શાક બનીને તૈયાર છે. આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. આ શાકમાં પાણી નાખવાની જરૂર નથી રહેતી, આ શાક આમ જ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એકવાર આ રીતે રેસીપી ઘરે ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો અહીં તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઇલ કંટોલાના શાકની રેસીપી, છે ને એકદમ આસાન રેસીપી. એકવાર આ રીતે રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.